तो आज सवार थी मतदान की शुरुआत थी चुकी है, परंतु कही शकाय कि मतदान प्रमाण है निराशाजनक रहू है। ओछा प्रमाण में मतदान थी रू है। नगरपालिका में अत्यार सुधी में 31.4% मतदान नोधाय, जिला पंचायत में अत्यार सुधी में 35.79% मतदान नोधाय, तो तालुका पंचायत की बात कर तो 36.31% मतदान नोधाय। गीर सोमनाथ की बात करिए तो 1 वाग्या सुधी में 33.4% मतदान नोधाय। कच्छ जिला पंचायत 10 तालुका में अत्यार सुधी में 38.89% मतदान नोधाय, तो कच्छना अबड़ासा तालुका में 24.86% मतदान नोधाय। केशोद नगरपालिका में अत्यार सुधी में 17.77% मतदान नोधाय, तो जामनगर कालावाड तालुका में अत्यार सुधी में 24% मतदान नोधाय, तो विरमगाम नगरपालिका में 36.40% मतदान नोधाय, तो विरमगाम तालुका पंचायत में 41.96% मतदान नोधाय। राजकोट जिला तालुका पंचायत में 22.38% मतदान नोधाय, तो भावनगर जिला पंचायत में 39.31% मतदान नोधाय। तो आ साथ सूरत बारडोली तालुका ने जिला पंचायत में 37.85% मतदान नोधाय। વધુ વિગતો સાથે અમારા સહયોગી દીપેન પડિયાર જોડાઈ ચૂક્યા છે। દીપેન, આજે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ કહી શકાય કે પહેલાની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે મતદાનનું જે પ્રમાણ છે તે નિરાશાજનક રહ્યું। बिल्कुल, बपोरनो समय छे अने बपोरना समये मतदानमां निरसता जोवा मळी रही छे। तमे जोई रह्या छो आ विरमगाम नगरपालिकानी चूंटणी माटेनी मतदान मथकना दृश्यो छे। अहींया अत्यारे एकल दोकल मतदारो छे ते मतदान माटे आवता नजरे पड़ी रह्या छे। जे मतदान मथको छे ते खाली खम जोवा मळी रह्या छे। सवारमां मतदारोनो उत्साह छे ते जोवा मळतो हतो, परंतु बपोर बाद बिल्कुल मतदारोमां जे निरसता छे ते निरसता जोवा मळी रही छे। जे मतदान मथको छे ते मतदान मथको अत्यारे खालीखम जोवा मळी रह्या छे। सवारमां केटलाक मतदान मथको छे ते मतदान मथको उपर मतदारोनी जे लाइनो छे ते जोवा मळती हती, परंतु अत्यारे तमे जोई रह्या छो आ मतदान मथक छे, परंतु अहींया कोई मतदारो छे ते मतदान करवा आव्या नथी। एटले चोक्कसथी कही शकाय के बपोर बाद मतदारोमां चोक्कसथी निराशा छे ते जोवा मळी रही छे। विरमगाम तालुका पंचायतनी वात करवामां आवे तो विरमगाम तालुका पंचायतमां 1 वाग्या सुधीनुं 41% जेटलुं मतदान थयुं छे, जे सारुं मतदान कही शकाय, परंतु ग्रामीण विस्तारमां मतदान छे ते वधु थयुं छे। विरमगाम नगरपालिकानी वात करवामां आवे तो नगरपालिकानुं मतदान छे ते ધીમું ચાલી રહ્યું છે। 1 વાગ્યા સુધીનું માત્ર 36% મતદાન છે તે થયું છે, ત્યારે બપોરના સમયે જે મતદારોની નિરસ્તા છે તેને લઈને ચોક્કસથી મતદાન ક્યાંક ઓછું થાય તેવું લાગી રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે મતદાનની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ છે તે ઓછું નોંધાયું છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મતદાનમાં નિરસ્તા જોવા મળી રહી છે। तो बनासकांठा थी हमारा सहयोगी कुलदीप परमार जोड़ाई चुका है। कुलदीप, बनासकांठा में मतदान ने लेने केवो छे माहौल, ने खास करीने हजु पण मतदान थाय तेवी शक्यता खरी? કોમલ, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 નગરપાલિકાઓની ચૂંટણી છે, પરંતુ વહેલી સવારથી જે પ્રકારે મતદારોનો જે મિજાજ છે તે ક્યાંક ઓછો દેખાઈ રહ્યો છે। આપને દ્રશ્યો દ્વારા પહેલા બતાવવા માંગીશ કે આ બનાસકાંઠાના પોલિંગ બુથ છે, કે જે આદર્શ શાળા છે ડીસા નગરપાલિકાની વિસ્તારની, કે જ્યાં 6 જેટલા બુથ છે, પરંતુ આપ તમામ બુથો પર જોઈ શકો છો એક પણ મતદાર અત્યારે દેખાતો નથી। કહી શકાય કે મતદાન મથકના અંદરના દ્રશ્યો પણ આપણે એકવાર દેખવાનો પ્રયત્ન કરશું। આપ જોઈ શકો છો પોલિંગ એજન્ટો બેઠા છે, જે અધિકારીઓ છે તે પણ બેઠા છે, એટલે કે એક પ્રકારે જે નિરસ મતદાનનું અહીં પ્રતીતિ થઈ રહી છે, કારણ કે જે પ્રકારનું મતદાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થવું જોઈએ તે નથી થઈ રહ્યું, ખાલીખમ દેખાઈ રહ્યા છે। ફરી એકવાર લોબીના દ્રશ્યો બતાવવા માંગીશ મોટાભાગે, કોમલ, આ જે લોબી છે તેમાં મોટા પ્રમાણમાં લોકોની લાઈનો દેખાતી હોય છે, પરંતુ જે પ્રકારે ગરમીનો પ્રકોપ છે તે વચ્ચે જે મતદારો મતદાન કરવા માટે મતદાન મથક સુધી આવવા જોઈએ તે નથી આવતા, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એકલ દુકલ જે વ્યક્તિઓ છે તે જ મતદાન મથક પર દેખાઈ રહ્યા છે। જે વ્યવસ્થા તંત્ર છે તેના દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે સારામાં સારું મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક મતદાનમાં નિરસ્તા સ્પષ્ટ જોઈ શકાય છે। આપણે સાથે ઉમેદવાર છે તેમની સાથે વાત કરશું, અતુલભાઈ
વહેલી સવારથી જે પ્રકારે નિરસ મતદાન દેખાઈ રહ્યું છે, શું કહેશો કેમ લોકો મતદાન મથક સુધી નથી પહોંચી શકતા? મતદાન તો થઈ જ રહ્યું છે, સવારે પણ વ્યવસ્થિત મતદાન થયું છે, અત્યારે બપોરે થોડી ગરમી જેવું છે એટલે હમણાં પાછું મતદાન થશે જ. અને મતદાન, કારણ કે મતદાન આ લોકશાહી છે અને લોકશાહીની અંદર મતદાન કરવું એ મહાદાન કહેવાય, એટલે 100% મતદાન થવાનું જ છે. હજુ ટાઈમ છે આપણી પાસે અને મતદાન પૂરેપૂરું થશે એવી મને આશા છે. તો કોમલ, ફરી એકવાર દ્રશ્યો આપને બતાવવા માંગીશ, કારણ કે 3 વાગ્યા છે, હજુ 6 વાગ્યા સુધીનો સમય છે કે મતદાન મથક પર લોકો જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. એકલ દોકલ વ્યક્તિઓ અત્યારે પહોંચ્યા છે, કહી શકાય કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણીમાં વહેલી સવારથી જે મતદારોનો મિજાજ છે તે ક્યાંક ઓછો દેખાઈ રહ્યો છે. ટકાવારી એટલે કે જે આંકડાકીય માહિતી આવી રહી છે તેમાં ભાભર નગરપાલિકામાં મતદાન સારું થઈ રહ્યું છે, પરંતુ ડીસા અને પાલનપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યાર સુધી એવરેજ જે મતદાન થયું છે તે જોતા 6 વાગ્યા સુધી 50-55% મતદાન થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે, કારણ કે જે મતદાન મથકો છે તે સુમસામ ભાસી રહ્યા છે. કોમલ જી, ચોક્કસથી કુલદીપ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બનાસકાંઠામાં પણ મતદાનનું પ્રમાણ હાલ તો ઓછું નોંધાયું છે, પરંતુ હજી 6 વાગ્યા સુધી મતદાન ચાલશે, જેને જોતા હવે બપોર બાદ મતદાનની ફરીથી શરૂઆત થાય તેવી